गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो हवे नवा प्रश्नों लईने तमारी समक्ष आवी रह्या छीए। तो नवा प्रश्नों एवा छे के थोड़ाक दाखलाओ छे अने दाखलाओनी गणतरी आपणे करवानी छे। तो चलो हवे आपणे नवा प्रश्नोनुं गणतरी करवानुं शरू करीए। चलो पहेलो ज प्रश्न छे, अनુના ઘરમાં એક બગીચો છે। આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે। તેમણે આ રસ્તાને 2 ફૂટ, 3 ફૂટ અને 5 ફૂટની લાદી લગાડવાનું નક્કી કર્યું। કડિયાએ પ્રથમ હારમાં 2 ફૂટની લાદી, બીજી હારમાં 3 ફૂટની લાદી તથા ત્રીજી હારમાં 5 ફૂટની લાદી લગાડી। કડિયાએ કોઈ પણ લાદી કાપી નથી। રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે? ઓ, તો આવું જાણવા માટે આપણે શું કરવું પડે? જો લાદી તો લગાડી છે બગીચામાં, પણ કેટલા કેટલા ફૂટની? 2 ફૂટની, 3 ફૂટની અને 5 ફૂટની લાદી લગાડવાની છે। તો 2 ફૂટ અને 3 ફૂટ અને 5 ફૂટની લાદી જ્યારે લગાડે છે ને, તો એક પણ લાદીને કટિંગ કરતા નથી। તો લંબાઈ કેટલી હશે એવું જાણવું હોય તો આપણે શું કરવું પડે? તો 2, 3 અને 5નો સામાન્ય ગુણક શોધવો પડે। તો એ સામાન્ય ગુણક શોધવા માટે આપણે શું કરવું પડે? 2ના બધા ગુણક શોધવા પડે, 3ના બધા ગુણક શોધવા પડે અને 5ના પણ બધા ગુણક શોધવા પડે। અને એ 3માંથી 3ે 3માં આવતો સામાન્ય ગુણક શોધી કાઢવો પડે અને એ સામાન્ય ગુણક એ આ રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ કહેવાશે। ચાલો તો પહેલાં 2નો ગુણક શોધીએ। તો 2નો ગુણક 2થી ચાલુ કરીએ। 2 2 4, 2 1 2, 2 2 4, 2 4 6, 2 4 8, 2 5 10, અહીંથી સ્ટાર્ટ કરું છું 5થી। 5 1 5, 5 2 10, 5 4 15, 5 6 20, 5 5 25, 5 6 30, 5 7 35, આટલા કરું છું અત્યારે 60 સુધી। ચાલો હવે 3ના લઈએ છીએ। તો અહીં 3 1 3, 3 2 6, 3 4 9, 3 6 12, હવે આમાંથી કોઈ એક સંખ્યા આવે ત્યાં સુધીને આપણે લેશું। 3 6 12, 3 6 3 4 9, 3 6 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 27 અને 3 8 30। જો અહીં 30 આવ્યા, અહીં પણ 30 આવી ગયા, એટલે હવે આમાં પણ એવો 30 લાવવાનો પ્રયત્ન કરી। 2 2 4, 2 4 6, 2 6 8, 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18 અને 2 8 20 મળી। હજુ 30 લાવવાનો પ્રયત્ન કરીએ તો 2 8 20, ઓકે, 11 2 22, 12 2 24, 13 2 26, પછી આવશે 28 અને 30। જો 30 30 મળી ગયા લાગે છે, ઘણીના સામાન્ય ગુણક આપણે મળી ગયું છે। જો અહીં કોઈ પણ સામાન્ય ગુણક મળતા નથી, 12 મળે છે પણ આમાં 12 મળતા નથી, તેથી જુઓ અહીં છે ને, અહીં 15 છે, અહીં 15 છે પણ આમાં 15 નથી। તેથી આ 30 એવી સંખ્યા છે કે 3ે 3માં આવે છે અને તે સૌથી નાનામાં નાનો સામાન્ય ગુણક કહેવાશે। એટલે 2 3 5નો સામાન્ય ગુણક કોણ? 2 3 5નો સામાન્ય ગુણક, 2 3 5નો સામાન્ય ગુણક કોણ છે? 30, તે સૌથી નાનો છે, સૌથી નાનો ગુણક છે અને તે આપણા રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ કહેવાશે। તો રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ કેટલી કહેવાશે? રસ્તાની ઓછામાં ઓછી, કેમ ઓછામાં ઓછો શબ્દ વાપર્યો છે? કારણ કે નાનામાં નાનો ગુણક શોધ્યો છે ને આપણે, ઓછામાં ઓછી, ઓછામાં ઓછી લંબાઈ 30 ગણાશે। કેટલી ગણાશે? 30 ગણાશે, 30 ફૂટ ગણાશે। શું ગણાશે? 30 ફૂટ ગણાશે। ચાલો હવે પાના નંબર 98 પરના દાખલા જોઈશું, તેનો બીજો દાખલો છે। એક દાખલો આપણે ગણી ગયા છીએ, હવે બીજો દાખલો, હવે બીજા દાખલામાં કઈ કાવ કહેવામાં આવ્યું છે ને આપણે એની ગણતરી કરીએ। ચાલો પહેલા દાખલાને સમજી લઈએ। મનોજે એક નવું ઘર બનાવ્યું, તે ભોંય તળિયામાં લાદી લગાડવા માંગે છે। ઓરડાનું માપ 9 ફૂટ × 12 ફૂટ છે। જો ઓરડાનું માપ કેટલું છે? 9 ફૂટ × 12 ફૂટ। બજારમાં 3 પ્રકારની લાદી મળે છે, 1 ફૂટ 1 ફૂટવાળી,
2 ફૂટ 2 ફૂટ વાળી અને 3 ફૂટ 3 ફૂટ વાળી, તેને કયા પ્રકારની લાડી ખરીદવી જોઈએ કે જેથી તેને કાપ્યા સિવાય લગાડી શકાય, તે કાપવી ન પડે અને લગાડી શકાય, એવું કરવું હોય તો એને કઈ લાડી લગાડવી પડે? તો આપણે એમને કહેવાનું છે કે કઈ લાડી લગાડવી પડે, તો એમના ઓરડાનું માપ પહેલાં તો જોવું પડે કે એમના ઓરડાનું માપ 9 ફૂટ 12 ફૂટ વાળું માપ છે, એટલે કે 9 ફૂટ પહોળાઈ અને 12 ફૂટ લંબાઈ વાળું માપ છે. તો એ ઓરડામાં કાપ્યા સિવાય જો લાડી લગાડવી હોય તો 9 અને 12ને ભાગી શકાય તેવી સંખ્યા લેવી પડે, એટલે કે 9 અને 12 જે ઘડિયા વડે ભાગી શકાય અથવા તો જે એનો અવયવ હોય તે લાડી એના માટે અનુકૂળ રહેશે, પણ એ અવયવ બંનેમાં આવતો હોવો જોઈએ, એ અવયવ સામાન્ય હોવો જોઈએ, સામાન્ય ગુણક હોવો જોઈએ, એટલે કે તે 9નો એવો ગુણક હોવો જોઈએ કે જે 12માં પણ આવતો હોય, બંનેમાં સામાન્ય ગુણક આવતો હોય એવો હોવો જોઈએ. ચાલો તો અહીં જોઈએ, આ 1 અને 1, તો 1 તો બંનેમાં આવે છે, 1 9 9 અને 12 1 12, એટલે 1 એ એવી લાડી છે કે જે બંનેમાં આવતો અવયવ છે, તેથી 1 ફૂટ 1 ફૂટ વાળી લાડી ચાલશે. 1 ફૂટ અને 1 ફૂટ વાળી જો લાડી લગાડશે તો ચાલશે, આ લાડી લગાડી શકે છે. હજુ આગળ 2 ફૂટ 2 ફૂટ વાળી લગાડી શકે, તો 2ના ઘડિયામાં 9 આવે છે, 2 2 4 42 6 2 6 8, ના 9નો અવયવ 2 નથી, તેથી 2 આવશે નહીં, 2 6 12, 12નો અવયવ છે પણ 9નો નથી, તેથી આ લાડી ચાલશે નહીં, 2 ફૂટ 2 ફૂટ વાળી લાડી ચાલશે નહીં, 2 ફૂટ × 2 ફૂટ વાળી લાડી ચાલશે નહીં, આ લાડી ચાલશે જ. હવે 3 ફૂટ વાળી જોઈએ, તો 3 ફૂટ 3 ફૂટ, તો ચાલો 3ના ઘડિયો 9ના ઘડિયામાં આવે છે, 3 4 9 અને 3 6 12, હા બંને આવે છે બરાબર ને, એટલે બંને સામાન્ય અવયવ 3 મળી જશે એનો, તેથી 3 ફૂટ 3 ફૂટ વાળી લાડી ચાલશે. 3 ફૂટ, ઓકે અહીં લખું છું, 3 ફૂટ × 3 ફૂટ આ લાડી પણ ચાલશે, એટલે કઈ લાડી ચાલશે, 1 ફૂટ 1 ફૂટ વાળી અને 3 ફૂટ 3 ફૂટ વાળી લાડી એમને લગાડવા માટે ચાલશે. 9 ફૂટ 12 ફૂટ વાળા ઓરડામાં એ આ 2 પ્રકારની લાડી લગાડી શકે છે, પરંતુ 2 ફૂટ 2 ફૂટ વાળી લાડી લગાડી શકે નહીં.